ना डिलक्स अपार्टमेंट मा एक 36 वर्षीय महिला, 9-9 वर्षना बे बाळक तथा एक 7 वर्षनी बाळकी लंडन थी आवेला हता। ધોરાજી આરોગ્ય વિભાગ સતર્ક હોય અને લંડનથી આવેલ વ્યક્તિઓના ટેસ્ટ માટે સ્થળ પર પહોંચી તાત્કાલિક રિપોર્ટ કરેલ અને આ ચારેય વ્યક્તિઓના સેમ્પલ લઈને રાજકોટ અર્થે રિપોર્ટ મોકલવામાં આવેલા। આમ ધોરાજીનું આરોગ્ય વિભાગ સતર્ક પણ જોવા મળે છે અને લંડનથી ચાર વ્યક્તિઓ ધોરાજી આવતા આરોગ્ય ટીમની દોડધામ વધી ગઈ હતી। આ બાબતે ધોરાજી આરોગ્ય વિભાગના લોકોને પણ અપીલ કરે છે કે ધોરાજીમાં રહેતા લોકોના પરિવારજનો વિદેશમાંથી ધોરાજી આવે તો આરોગ્ય વિભાગને જાણ કરે। અત્યારે જે દુનિયાભરમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે, તેની જનજાગૃતિ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને આરોગ્ય વિભાગના દરેક કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે। તો જાહેર જનતાને એટલી અપીલ છે કે જે લોકો એમના સગાવાલા કે મિત્ર વર્તુળમાં વિદેશથી કે ફોરેનથી કે ઇન્ટરનેશનલ ટ્રાવેલર આવતા હોય તેઓ તરત આરોગ્ય વિભાગનો સંપર્ક કરી અને કોરોના રિપોર્ટ કરાવે, કારણ કે ઓમિક્રોન માટે સતત સરકાર પ્રયત્ન કરી રહી છે। બરાબર, કોઈ પણ જાતના લક્ષણો દેખાય, કોઈ તકલીફ દેખાય, બરાબર વેક્સિન ન લીધી હોય અને કોઈ લક્ષણો દેખાય તો તરત આરોગ્ય વિભાગનો સંપર્ક કરે અને આરોગ્ય કર્મચારીઓને સપોર્ટ આપે એટલી અમારી જાણ। આજરોજ લંડનથી ચાર ડિલક્સ એપાર્ટમેન્ટમાં ચાર સભ્યો આવેલા છે વાયા પોર્ટુગલથી અને અમે તેનું આરટીપીસીઆર સેમ્પલ લીધેલું છે અને એમને કોઈ લક્ષણ જણાયેલ નથી, બરાબર, અને એમના રિપોર્ટ માટે અમને રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવશે।